ઉપલેટા શહેરમાં સામાજિક વનીકરણ રેન્જ તેમજ ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એક બાળક એક વૃક્ષ જેવું સહિયારા પ્રોજેક્ટનું આયોજન કરાયું. વીઓ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના કોલકી રોડ પર આવેલ ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સામાજિક વનીકરણ રેન્જના સહયોગથી એક ઓક્સિજન પાર્ક 2021 નામનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ અને ફોરેસ્ટ વિભાગ હરીશુવા ઉપલેટા સામાજિક વનીકરણ રેન્જ ઉપલેટા અને શ્રી મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એક એવું આયોજન કે જે ખરેખર કામ થાય એના માટે આ એક એવો પ્રોજેક્ટ છે કે જેમાં એક બાળ એક ઝાડ. બાળક અહીંથી વૃક્ષ લઈ જાય, એને વાવે, વાવે નહીં પણ એને ધીમે ધીમે ઉછેર થાય, એનું મોનિટરિંગ થાય અને પરિણામ મળે એવું એક આયોજન આ સ્કૂલ તરફથી કરવામાં આવ્યું છે અને અમે વાલી તરીકે એમને ખૂબ સહયોગ આપશું. અને શાળાએ એક એવું આયોજન કર્યું છે કે ઇન્ટરનલ માર્ક, બાળકોને છે ને માર્ક લેવામાં ખૂબ જ રસ હોય તો માર્ક લઈ અને પર્યાવરણ સાથે બાળકને કેમ જોડવું તો એનું ખૂબ સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો હું આ શાળાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બીજી પણ જે શાળાઓ છે એ બાળકો સાથે આ એક રસ્તો છે પણ આના સિવાયના પણ ઘણા એવા રસ્તા છે કે બાળકને આપણે પર્યાવરણ સાથે જોડી શકીએ. તો દરેક શાળા, દરેક વાલી અને દરેક બાળક આમાં જોડાય એવી અપેક્ષા. અને ઉપલેટામાં જે પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા 3000 કે તેમનાથી પણ વધુ વૃક્ષો વવાય, વવાય નહીં પણ એ વૃક્ષ ઉછરે અને વટ વૃક્ષ બને અને હરિયાળ ઉપલેટા, લીલુંછમ ઉપલેટા આવી એક ઝુંબેશ. અને લોકોમાં ખૂબ ઉત્સાહ છે અત્યારે કે અમને પિંજરા આપો, અમને વૃક્ષો આપો, અમે તમને વૃક્ષ મોટું કરીને આપશું. આવા લોકો ઘણા જોડાય છે તો વધુમાં વધુ લોકો આ સાથે જોડાય અને લીલુંછમ ઉપલેટા બનાવવામાં મદદ થાય. જય હિન્દ. જય હિન્દ. નમસ્કાર. મેં માધુરી મોતી વરસ, પ્રિન્સિપલ ઓફ ધ મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ. આપ સભી કો પતા હૈ કે હમ યહાં પે કોરોના કે એન્વાયરમેન્ટ મેં કૈસે ભી જી રહે હૈ ઓર ઓક્સિજન કી લેવલ બહોત હી કમ હો રહી હૈ. ઇસલિયે મેનેજમેન્ટ ઓર હમ સભી ટીચર્સ ને મિલકર બચ્ચો કે લિયે એક પ્રોજેક્ટ સોચા હૈ ઓર વો પ્રોજેક્ટ યે હૈ કે એક વિદ્યાર્થી ઓર એક પેડ. और इसके लिए हमने मार्क्स भी रखे हैं और वो है 10 मार्क्स. यानी कि हर एक विद्यार्थी हमारे स्कूल का, जिसे स्कूल की तरफ से ही प्लांट दिया जाएगा, उन्हें जहाँ भी पॉसिबल हो उपलेटा में या अपनी जगह पे, जहाँ भी वो रहते हैं वहाँ पे वो ट्री को सिर्फ प्लांट ही नहीं करेंगे बल्कि उनको बड़ा भी करेंगे. और एक साल के बाद हमारे टीचर्स वहाँ पर जाके उनकी मॉनिटरिंग करेंगे कि उन्होंने उस वृक्ष का ध्यान रखा है या नहीं रखा है और उसके बाद ही उसको ये मार्क्स दिए जाएंगे. ये हम एक पहली पहल कर रहे हैं और मैं आशा रखती हूँ कि बाकी सब स्कूल भी यही प्रोजेक्ट दोहराए सो दैट कि आगे चल के अगर ये वायरस बाद में और भी आने वाले हो शायद तो हम इसके लिए पूरे तैयार हो और हम अपने देश को इन सभी वायरस. नाम जीना लक्कर छे अने मारी स्कूल नो नाम द मदर्स प्राइड स्कूल छे. मारी स्कूल नो प्रोजेक्ट छे एक विद्यार्थी अने एक वृक्ष. ए वृक्ष हूँ वावीश अने तेने मोटू करीश पछी एक वर्ष पछी मने તે વૃક્ષના 10 માર્ક મળશે અને કોરોનાને લીધે અત્યારે ઓક્સિજન લેવલ ઘટી ગયું છે એટલે હું વૃક્ષ વાવીશ એટલે ઓક્સિજન લેવલ બધાને પૂરું પડી જશે. હું એમએન કચોટ, ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઉપલેટા. હાલ કોરોનાની મહામારીને કારણે હાલ અમારા ડીસીએફ સાહેબ શ્રી રવિપ્રસાદ સાહેબ અંતર્ગત હાલ એક પ્રોજેક્ટ અમારે ચાલુ છે જે ઓક્સિજન પાર્ક કરીને અને હાલ ઉપલેટામાં લોકો સુધી જાગૃતિ પહોંચાડવા માટે અમે અને મધર ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એમના સહયોગથી હાલ 1100 રોપાનું વાવેતર કરવામાં આવશે જેમાં એક વિદ્યાર્થી દીઠ એક વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ કરેલ છે અને જેના સ્કૂલ પ્રિન્સિપલ તરફથી એને એક વૃક્ષના બદલામાં 10 માર્ક્સ આપવાનું નિર્ણય કરેલ છે.